જીપીએસસી ભારતીય અર્થતંત્ર યુનિટ એક આયોજન સારાંશ ભાગ ત્રણ વિડીયોના મુખ્ય મુદ્દાઓ પ્રથમ પંચવર્ષીય યોજના બીજી યોજના ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી યોજના અને આઈએમપી વન લાઇનર પ્રશ્નો પ્રથમ પંચવર્ષીય યોજના ઓગણીસો એકાવનથી છપ્પન શ્રી નહેરુ દ્વારા પ્રથમ યોજનામાં સહી નવી દિલ્હી ઓગણીસો એકાવનનું ચિત્ર યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો અનાજનું ઉત્પાદન વધારવું ફુગાવાનું નિયંત્રણ રસ્તા રેલવે સિંચાઈ વગેરેનો વિકાસ આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી બીજા વિશ્વયુદ્ધ અને ભારતના ભાગલાએ સર્જેલી અસ્થિરતા નિવારવી પ્રથમ યોજના હેરોડોમર મોડલ પર આધારિત હતી જેમાં બચત અને મૂડી આઉટપુટ રેશિયો તેના પર ભાર મૂકવામાં આવે છે આ યોજનામાં કૃષિ ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું હતું યોજનાનું વાર્ષિક જીડીપી લક્ષ્ય બે પોઈન્ટ એક ટકા હતું અને તેની સામે પ્રાપ્તિ ત્રણ પોઈન્ટ છ ટકા રહી બીજી પંચવર્ષીય યોજના ઓગણીસો છપ્પનથી એકસઠ બીજી પંચવર્ષીય યોજનાનું ચિત્ર યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો મૂળભૂત અને ભારે ઉદ્યોગોના વિકાસ દ્વારા ઝડપી ઔદ્યોગિકરણ જીવનધોરણ સુધારવા માટે રાષ્ટ્રીય આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ રોજગારીની તકોમાં વધારો કરવો આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી આ યોજના મહાલનોબિસ મોડલ પર આધારિત હતી મહાલનો ચિત્ર પદ્મ વિભૂષણ ઓગણીસો પ્રખ્યાત આંકડા શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી મુખ્યત્વે ભારે ઉદ્યોગોને જાહેર સાહસોને મહત્વ આપવામાં આવ્યું ઓગણીસો છપ્પનની ઔદ્યોગિક નીતિ મહત્વપૂર્ણ રહી વાર્ષિક જીડીપી વૃદ્ધિ લક્ષ્ય ચાર પોઈન્ટ પાંચ ટકા હતું પ્રાપ્તિ ચાર પોઈન્ટ બે ટકા રહી ત્રીજી પંચવર્ષીય યોજના ઓગણીસો એકસઠ થી છાસઠ યોજના સમયે આર્થિક સંકટ હતું વિદેશી વિનિમયનું સંકટ અને ખાદ્ય સંકટ હતું મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા ઓગણીસો ત્રેસઠમાં ખેતીમાં હાઇબ્રિડ બિયારણની શરૂઆત થઈ તેમજ રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના થઈ ઓગણીસો પાસઠમાં ભારતીય ખાદ્ય નિગમ એફસીઆઈ અને કૃષિ ખર્ચ અને કિંમત આયોગની સ્થાપના થઈ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ ઓગણીસો છાસઠમાં રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું એટલે કે ભારતીય ચલણ રૂપિયાનું વિદેશી ચલણના સંદર્ભમાં મૂલ્ય ઘટાડવામાં આવ્યું રોલિંગ યોજના ઓગણીસો છાસઠથી ઓગણસિત્તેર યુદ્ધ દુષ્કાળ અને મોંઘવારીના કારણે ચોથી યોજના શરૂ કરવી શક્ય ન હતી ઓગણીસો છાસઠ સડસઠ અને અડસઠમાં ત્રણ વાર્ષિક યોજનાઓ લાગુ કરવામાં આવી ચોથી યોજના ઓગણીસો ઓગણ થી ઓગણીસો ચુમ્મોતેર તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા આ યોજનાનો ડ્રાફ્ટ યોજના આયોગના ઉપાધ્યક્ષ ડીઆર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો ડીઆર ગાડગીલનું ચિત્ર જોઈ શકો છો આ ડ્રાફ્ટ અશોક રુદ્ર અને એલન એસ માત્ર દ્વારા તૈયાર ઓપન કન્સિસ્ટન્સી મોડલ તેમજ લિયોન ટીપ આવક જાવક મોડલ પર આધારિત હતું પ્રથમ સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસ આ યોજના વખતે શરૂ કરવામાં આવી ચૌદ વ્યાપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ઓગણીસો ચોમોતેરમાં ભૂમિગત ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો પોખરણ ખાતે ઓપરેશન સ્માઈલિંગ બુદ્ધા ભારતના પ્રથમ ન્યુક્લિયર ટેસ્ટનું ચિત્ર ઓગણીસો છાસઠ સડસઠમાં ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ પાંચમી યોજના ઓગણીસો ચુમ્મોતેરથી અઠ્યોતેર મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી નાબૂદી અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી આ યોજના ડીપી ધર મોડલ પર આધારિત હતી ડીપી ધરનું ચિત્ર ઓગણીસો ચુમ્મોતેરમાં ન્યૂનતમ આવશ્યકતા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા વીસ સૂત્રીય કાર્યક્રમ અપનાવવામાં આવ્યો આ યોજના વખતે ગરીબી હટાવોનો નારો પ્રચલિત બન્યો હતો ઓગણીસો પંચોતેરમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી રાષ્ટ્રીય કટોકટી પચીસ જૂન ઓગણીસો પંચોતેરથી એકવીસ માર્ચ ઓગણીસો સત્યોતેર બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેરમાં ક્ષેત્રીય ગ્રામીણ બેંક આરઆરબીની સ્થાપના કરવામાં આવી રોલિંગ પ્લાન ઓગણીસો અઠ્યોતેરથી એંસી પાંચમી યોજના માર્ચ ઓગણીસો ઓગણસીમાં સમાપ્ત થવાની હતી પણ સરકાર બદલાતા ઓગણીસો અઠ્યોતેરમાં એક વર્ષ પહેલાં જ પૂર્ણ થઈ ઓગણીસો અઠ્યોતેરથી એંસીમાં રોલિંગ પ્લાન વાર્ષિક યોજના અમલમાં મૂકવામાં આવી આ પ્લાન ગુન્નાર મિરડલ મોડલ પર આધારિત હતો છઠ્ઠી પંચવર્ષીય યોજના ઓગણીસો એંસીથી પંચ્યાસી સરકારે ટાર્ગેટ ગ્રુપ એપ્રોચ અપનાવીને ગરીબી નાબૂદી અને રોજગાર સર્જન માટે વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા જેમ કે સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ ઓગણીસસો અઠ્યોતેર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ ઓગણીસો એંસી સુધારેલ વીસ સૂત્રીય કાર્યક્રમ ઓગણીસસો બ્યાસી ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ કાર્યક્રમ ઓગણીસો ત્યાંસી ઓગણીસો એંસીમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું બાર જુલાઈ ઓગણીસો બ્યાસીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડની સ્થાપના થઈ તેવી જ રીતે ઓગણીસો બ્યાસીમાં નિકાસ આયાત બેન્ક એટલે કે એક્ઝિમની સ્થાપના થઈ આયોજન પંચ દ્વારા ગરીબી રેખા નક્કી કરવામાં આવી ગ્રામીણ ક્ષેત્રમાં ચોવીસો કેલેરી અને શહેરોમાં એકવીસો કેલેરી પ્રતિ દિવસ વપરાશ એકથી છ પંચવર્ષીય યોજનાઓનું સંક્ષિપ્ત ચિત્રણ પ્રથમ યોજના ઓગણીસો એકાવનથી થી છપ્પન જીડીપી ટાર્ગેટ બે પોઈન્ટ એક ટકા અને વાસ્તવિક પ્રાપ્તિ ત્રણ પોઈન્ટ છ ટકા રહી હેરોડોમર મોડલ પર આ યોજના આધારિત હતી બીજી યોજના ઓગણીસો છપ્પનથી એકસઠ ચાર પોઈન્ટ પાંચ ટકા લક્ષ્ય ચાર પોઈન્ટ ત્રણ ટકા પ્રાપ્તિ રહી મહાલ મહાલનોબિસ મોડલ પર આધારિત ત્રીજી યોજના ઓગણીસો એકસઠથી છાસઠ જીડીપી વૃદ્ધિ લક્ષ્ય પાંચ પોઈન્ટ છ ટકાને પ્રાપ્તિ બે પોઈન્ટ આઠ ટકા મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા રોલિંગ પ્લાન ઓગણીસો છાસઠથી ઓગણીસો ઓગણસિત્તેર યુદ્ધો અને દુષ્કાળની સ્થિતિ રહી હતી ચોથી યોજના ઓગણીસો ઓગણસિત્તેરથી ચુમોતેર પાંચ પોઈન્ટ સાત ટકા લક્ષ્ય ત્રણ પોઈન્ટ ત્રણ ટકા પ્રાપ્તિ રહી લિયોન ટીફના આવક જાવક મોડલ પર આ યોજના આધારિત હતી પાંચમી યોજના ઓગણીસો ચુમ્મોતેરથી અઠ્યોતેર ચાર પોઈન્ટ ચાર ટકા લક્ષ્ય હતું અને ચાર પોઈન્ટ આઠ ટકા પ્રાપ્તિ રહી ડીપી ધર મોડલ પર આધારિત યોજના હતી રોલિંગ પ્લાન ઓગણીસો અઠ્યોતેરથી એંસી ગુનાર મિડલ મોડ મોડલ પર આધારિત છઠ્ઠી યોજના ઓગણીસો એંસીથી પંચ્યાસી પાંચ પોઈન્ટ બે ટકા લક્ષ્ય અને પાંચ પોઈન્ટ સાત ટકા પ્રાપ્તિ રહી ટાર્ગેટ ગ્રુપ એપ્રોચ દ્વારા ગરીબી નાબૂદી અને રોજગાર સર્જન પર ભાર મૂકવામાં આવ્યો મહત્વના વનલાઇનર પ્રશ્નો અને જવાબ પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો ઓગણીસો એકાવનથી છપ્પન પ્રથમ યોજના કયા મોડલ પર આધારિત હતી હેરો ડોમર મોડલ બીજી યોજના કયા મોડલ પર આધારિત હતી મહાલોબીસ મોડલ એફસીઆઈનું પૂરું નામ ભારતીય ખાદ્ય નિગમ નું પૂરું નામ કૃષિ ખર્ચ અને કિંમત આયોગ ઓગણીસો ઓગણસિત્તેરમાં કેટલી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ચૌદ બેંક ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો ઓગણીસો ઓગણસિત્તેરથી ઓગણીસો ચોમોતેર ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ ઓગણીસો છાસઠ સડસઠમાં ચોથી યોજના વખતે ન્યુક્લિયર ટેસ્ટ માટે કયું ઓપરેશન કરવામાં આવ્યું સ્માઈલિંગ ભુદા પાંચમી યોજના કયા મોડલ પર આધારિત હતી ડીપી ધર મોડલ પાંચમી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો ગરીબી નાબૂદી અને આત્મનિર્ભરતા આરઆરબીનું પૂરું નામ ક્ષેત્રીય ગ્રામીણ બેંક ઓગણીસો અઠ્યોતેરથી એંસી રોલિંગ પ્લાન કયા મોડલ પર આધારિત હતો ગુનાર મિડલ મોડલ ઓગણીસો એંસીમાં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છ બેંકો નાબાર્ડનું પૂરું નામ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક છઠ્ઠી યોજનામાં ગરીબી રેખા માટે કેટલું કેલેરી ધોરણ નક્કી થયું ગામડામાં ચોવીસો કેલેરી અને શહેરમાં એકવીસો કેલેરી પ્રતિ દિવસ વપરાશ ખાદી અને ગ્રામ ઉદ્યોગ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો છઠ્ઠી યોજનામાં ઓગણીસો ત્યાંસીમાં નેક્સ્ટ વિડીયોમાં જીપીએસસી અર્થશાસ્ત્ર સિરીઝનો સારાંશરૂપ વિડીયો ચાર